अदानी ग्रुप द्वारा कच्छना मुंद्रा खाते आवेली अदानी हॉस्पिटल मां कोविड केयर हॉस्पिटल शुरू कराई छे, ज्यां कोविड पॉजिटिव दर्दीओनी सारवार कराई छे। गंभीर परिस्थितिमां आवेला दर्दीओ वहीन स्वस्थ थया छे। दर्दीओए पण हॉस्पिटलनी कामगीरी वखाणी हती। आ जीवलेण वायरस सामे संघर्ष करी रहेल राज्य सरकारना अथाक प्रयासोमां सामेल थवा अदानी ग्रुप द्वारा कच्छना मुंद्रा स्थित अदानी हॉस्पिटल मुंद्रा खाते 100 बेडनी ऑक्सिजन सुविधावाळी कोविड हॉस्पिटल उपलब्ध करवामां आवशे। जेना भागरूपे हाल अदानी हॉस्पिटल मुंद्रा खाते 50 ऑक्सिजन बेड कोविड ट्रीटमेंट माटे कार्यरत करवामां आव्या छे तथा आगामी दिवसोमां बीजा 50 बेड ऑक्सिजननी सुविधा साथे कोविड ट्रीटमेंट माटे शुरू करवामां आवशे। जेने लीधे मुंद्रानी जनता तथा आसपासना गामोना लोकोने कोरोना अंगेनी सारवार त्वरित मळी रही छे। वधता जता कोरोना ने लई अदानी ग्रुप द्वारा मुंद्रा मान आवेल अदानी हॉस्पिटल मान 100 बेडनी ऑक्सिजन कोविड हॉस्पिटलनी सुविधा पूरी पाडवामां आवशे। જ્યારે હાલ નોન કોવિડ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે 50 બેડ ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ ટ્રીટમેન્ટ માટે શરૂ કરી દેવામાં આવી છે, જેના લીધે મુંદ્રાવાસીઓને અને આજુબાજુના ગામડાઓના લોકોને સારી એવી સુવિધા અને સારવાર મળી રહી છે। મુંદ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર ધ્રુવરાજસિંહ ચુડાસમાએ અદાણી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓની મુલાકાત લીધી હતી અને સેવા બદલ ડોકટરો અને અદાણી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો। મુંદ્રા અદાણી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને સવાર, બપોર, સાંજ આરોગ્યપ્રદ ભોજન અને પૌષ્ટિક આહાર, હળદરવાળું દૂધ, દવાઓ વગેરે આપવામાં આવે છે, જેનું સંચાલન અને માર્ગદર્શન હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યું છે। દર્દીને સવાર માન પોઝિટિવ વાતાવરણ મળી રહે એ માટે ભજન તેમજ સંગીતના સુરો પણ રજૂ કરાય છે। દાખલ દર્દીના સગા સંબંધીને વિડીયો કોલ દ્વારા વાત પણ કરાવાય છે। અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ પણ દર્દીની મુલાકાત લેતા હોય છે। અદાણી ગ્રુપના રક્ષિત શાહ જણાવ્યું કે હજી પણ મુંદ્રાના લોકોને સારી આરોગ્ય સેવા અદાણી આપશે। હજી તો આ ટાઈમ ક્યાં ઘરે જવું છે તમારે? ડોક્ટર સાહેબ નક્કી કરશે ક્યારે ઘરે મોકલવા નહીં, હા? એટલે કઈ ટેન્શન ના લેતા લાટ આવ્યો, આભાર માન્યો, વાંધો લાટ ઈ આભાર કેડો માન્યો ખબર આવી, જગત સદી જો આભાર કેવું હકડી બજાઈએ સદી જગત જો આભાર આમ જો મને ચાલી વાય કોરોના મહામારીએ આજે માજા મૂકી છે એમ કચ્છમાં પણ એના આંકડા ઉત્તર ઉત્તર વધતા જાય છે। મુંદ્રામાં પણ કોરોના પેશન્ટના આંકડા દિવસે ન વધે એટલા રાતના વધી રહ્યા છે। એકચ્યુઅલી શરૂઆતમાં આ અદાણી હોસ્પિટલ નોન કોવિડ કેર હોસ્પિટલ હતી, જેમાં ડાયાલિસિસ સહિત બધી સેવાઓ પ્રાપ્ય હતી। મુંદ્રાના ગ્રામવાસીઓની લાગણીને માન આપીને અહીં કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। અહીંયા દરેક પાસાઓનો સમાવેશ થાય છે, જેમ કે દર્દીઓને હૂંફની વધારે જરૂર છે તો સવારે પ્રાર્થના, સાંજે ગરબા અને એ લોકોને વિટામિન અને પોષક તત્વો યુક્ત નાસ્તો, હળદરવાળું દૂધ, આ તમામે તમામ સુવિધાઓ દવાઓ સહિત પૂરી પાડવામાં આવે છે।
અત્યારે લગભગ 50 બેડથી અમે શરૂઆત કરી છે અને જેની કેપેસિટી ધીરે ધીરે અમે સાધન સહાય જેમ જેમ આવતા જશે, ઓક્સિમીટર છે કે બાયપેપ મીટર છે એ બધું આવતું જશે, એમ ધીરે ધીરે અમે આ સુવિધાઓ વધારતા જઈશું. અમારી લાગણી મુંદ્રાની જનતાની સાથે જ છે. અદાણી ફાઉન્ડેશન તમામ લોકોનો આભાર. ઓકે, હું ગિરીશ ડુંગરસિંહ ઝાગડા, સીઈઓ ભગવાન મહાવીર સુરક્ષા કેન્દ્ર એન્કરવાલા હિંસાધામ, ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યો છું, આવ્યો હતો અને જે સેવા જોઈ રહ્યો છું ઓહો ગજબ ગજબ. જે લોકો કામ કરી રહ્યા છે કન્ટિન્યુઅસ અને બહુ શાર્પનેસથી, ધ્રુવરાજસિંહજી રૂબરૂ આવ્યા છે એમના ટીમ સાથે, ને જ્યારે અહીંયા નિહાળીને પૂછ્યું કે ભાઈ કેવું લાગે છે આ બધું, તો મારે ગજબ લાગે છે. કેમ કે મેનેજમેન્ટ લેવલનો માણસ છું, ભલે અહીંયા હમણાં પેશન્ટ છું, પણ એક નજરથી ઘણું ખ્યાલ આવી જાય. એટલે ખરેખર આ બળ શક્તિ મળે, આપણે બધાને હવે આ વોરિયર બનીને તૈયાર રહેવું પડશે. કેમ કે આવી ક્યારે પણ કોઈ લડાઈઓ આવશે તો આપણે તૈયાર રાખશું. અને ખાસ કરીને જે, એટલે હું જે આ જગ્યા પર આવ્યો છું એ અદાણી હોસ્પિટલ, જે એક જ, એટલે કંઈક પેલા પક્ષીની જેમ રાતોરાત ઊભી થયેલી, જે 100 બેડની હોસ્પિટલનો ચેલેન્જ હતું, એ ચેલેન્જનો એક ભાગ જે જોયો છે ગજબનો છે, ગજબનો છે. અદાણી હોસ્પિટલની મેં મુલાકાત લીધી હતી ત્યારે અત્યારે 50 બેડ ઓક્સિજન એક્ટિવ થઈ ગયા છે અને બીજા 50 બેડ છે એમનું કાર્યરત ચાલુ છે, જે આવનાર 5 દિવસની અંદર લગભગ પૂરું થઈ જવું જોઈએ. અત્યારે અદાણી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરની અંદર હું રૂબરૂ મુલાકાત લીધી, દર્દીઓને મળ્યો, ખૂબ જ એમને સહાનુભૂતિ સાથે એમને મળીને વાત કરીને ગમ્યું કે અદાણી હોસ્પિટલ દ્વારા ખૂબ સારી જહેમતથી એ બધા લોકોની ટ્રીટમેન્ટ થઈ રહી છે, આવનાર દિવસોમાં આ લોકો જલ્દી સ્વસ્થ થઈ જશે એવું પોતે ફીલ કરી રહ્યા છે. અને મેં પણ જોયું છે સવારે સાંજે બંને ટાઈમ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે, જેનાથી લોકોને સકારાત્મક વિચારો ચાલુ થાય, પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, તેમજ કુદરતી જે ઔષધિઓ સાથે બનેલા ઉકાળા લોકોને દર્દીઓને પીવડાવવામાં આવે છે, જેનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે. અત્યારે એકદમ સકારાત્મક વાતાવરણ અદાણી હોસ્પિટલ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને મુંદ્રા તાલુકાના તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ બની રહ્યું છે. આ આખી મેનેજમેન્ટ રક્ષિત શાહ તેમજ પંક્તિબેન શાહના નિગરાની હેઠળ થઈ રહ્યું છે, જેમાં અદાણી હોસ્પિટલ મનરભાઈ તેમજ ડૉક્ટર વત્સલ સાહેબ, ડૉક્ટર પૂનમબેન વગેરે નર્સિંગ સ્ટાફ જોઈ રહ્યા છે. આની અંદર મુંદ્રા નગરપાલિકાના તમામ લોકો સાથ સહકાર આપી રહ્યા છે, ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખશ્રી તેમજ આ રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના લોકો અત્રે 24 કલાક માટે એમને મદદરૂપ અને સહકાર બની રહ્યા છે. અત્યારે પૌષ્ટિક આહાર સાથે જે લોકો સ્વસ્થ થઈને બહાર નીકળે છે એમને આપણે પૂછીએ છીએ.